सब कुछ मिला और मिला नहीं कोई। सूत दारा और लक्ष्मी पापी जन के घर में भी हो। जो तू शिष्य शाणा है तो तू कर सदगुरु की सेव। गुरु कहे पूरब को तो चेला पश्चिम जाए, कहे कबीर वो अचंबा कब मिलेंगे आए। गुरु नो महिमा शास्त्रों में वेदों में पुराणों में एवो बतायो छे કે પરમાત્મા આગળ છે આપણાથી ઉઠી જાય તો એમાંથી બચવાનો એક રસ્તો છે, એ કયો છે કે ગુરુને શરણે જાય। પણ જો ગુરુ એમ કે છે કે જો ગુરુ રૂઠે તો પરમાત્મા એની સહાય કરતા નથી। तो गत एक है के गुरु चरण में जाए, पर गुरु रूठे तो गत एको नहीं। हरि न होत सहाय गुरु रूठे न होत सहाय। आ गुरु शिष्य नो जे संबंध छे ए सत्यनो नातो छे। जे व्यवहारिक संबंध छे एवो संबंध नथी गुरु साथे, सत्यनो नातो शब्दनो नातो छे। एटले शब्द थी આ જીવ ગુરુના ચરણમાં બંધાય છે અને શબ્દથી મુક્ત થાય છે। શબ્દ ગ્રહે સોઈ મર્દ હે મેરી સબ સંસાર, શબ્દને જે ગ્રહણ કરે એને જ શાસ્ત્રોએ સાચો મર્દ કીધો છે, બાકી મેરી નામ બધો સંસાર સ્ત્રી રૂપી છે। શબ્દ કે મારે મર ગયે શબ્દે છોડ્યા રાજ, જેણે જેણે શબ્દ વિચાર્યા એનો સુધરી ગયા કાજ। આ કાજ સુધારવાને માટે સત્કર્મો બતાવ્યા છે એવા આપણી કદરદાન માંડવીની જનતાને એક શુભ સમાચાર આપવા છે।
ગુરુનો જે મહિમા છે એક ભજનમાં કીધો છે. ગુરુજી વિના જ્ઞાન તમને, નુગરાને કેટલો વર્ણવ્યો છે મહાપુરુષોએ, એ કેટલો ભયંકર હોય છે, એના કરતા બીજા પાપી સારા કીધા છે. પાપી અમને 50 મળજો, પણ ઓલો નુગરો ન મળજો, એક અમને નુગરો ન મળજો. પાપી લખ ચોરાશી નો લે નુગરા બેઠા બેઠા માળાઉં ફેર લે, નુગરા ભલે દેવે દાન, હજી નુગરા ભલે દેવે. નુગરા બેઠા બેઠા માળા ફેર લે, ભલે દેવે રામ, નુગરા ભલે દેવે.
કરોડો રૂપિયાનું દાન સંતો એમ કે છે મહાપુરુષો કે નુગરા લઈને દાન જો કરે તો એકી ધારા દેહ ધર્યા છે ન્યારા ન્યારા ગુરુ સેવા કી એકી ધારા દેહ ધર્યા છે ન્યારા ન્યારા સરદે તો કોઈ સર્જન હારા ને મસ્ત રામ તો સબસે ન્યારા જન્મ ધરીને એ તો ચાલ્યા એને લાગી હરી ખીલે જન્મ ધરીને ચાલ્યા એને લાગી હરી ખીલે તો બહુ જાહેર વાત છે એની પાછળ જબરદસ્ત મોટો ઇતિહાસ છે ભગવાન શંકર સમાધિ લગાવીને બિરાજે છે એમાં મુનિરાજ નારદજી માતાજી પાસે આવે છે તો માતાજી કહે છે કે જો ને મુનિરાજ કેટલાય વર્ષોના વર્ષો વીતી ગયા હજી ભગવાનની સમાધિ ખુલી નથી. અરે કે માતાજી તમને બીજી કાંઈ ખબર છે કે શું? કે તમારાથી એક વાત ભગવાને છુપી રાખી, સાણી રાખી. શું? કે તમે કેટલી વખત જન્મ લીધા ના ભોળના સિનાઈ હે? કે હા, તમને કોઈ જ નહીં કે તમારા કેટલાય જન્મો થઈ ગયા, પણ દાદો આ બાપો તો એનો એમનો સમાધિ એનું પ્રમાણ તો એના પ્રમાણ જો ગળામાં મૂળ માથાની માળા પહેરી આ બધા તમારા. શું વાત કરો તો ભગવાનને કેમ વ્યવસ્થા નથી આવતી? એ જ તમને કહેતા ને વાંધો જ ત્યાં છે એ લગાડી લગાડી તો દીધી. માતાજીએ દાદાને તપસ્યામાંથી જગાડવા માટે પોતે હામી તપસ્યા હતી. ભોળાનાથ કોઈ રીતે સમાધિ છોડેલી ત્યારે છેવટે માતાજીએ ભૈરવી નામની રાગણી ગાય છે. એ રાગણીથી દાદા સમાધિમાંથી જાગૃત થાય છે અને માતાજીને કહે છે કે દેવી આ બધું શું છે? નહીં, આ તમે મારાથી છુપાવી રાખો છો વાત હોય તો મને આજે ખબર પડી કે તમે મારાથી પણ છુપાવો છો. કે શું? એ કાંઈ પણ તમે કોઈ મને કીધું છે? તેનું પણ શું કીધું છે?
કે આ તમારો જન્મ નથી થતો, તમે અજન્મ છો અને મારા અનેક જન્મો થઈ ગયા છે એમ કે છે કોણ? તો કે મણિલાલ. એ તો એનું કામ છે. તો શું અસત્ય મારી સામે બોલ્યા કરું? ના, અસત્ય પણ નથી, પણ લગાડવાનું કામ છે. પછી મતલબ કહેવાનો કે દાદા એમ કે છે કે ભાઈ આ એક એવો મંત્ર છે કે જે મંત્રની સિદ્ધિથી આ વસ્તુ અમર કથા જે છે ઉત્તરાખંડ મેં લગા કે આસન બેઠે છે કૈલાસપતિ. તો આ કથા મને સંભળાવો ને સંભળાવો. માતાજી અટકવડી કે ભાઈ આ કથા ન સંભળાવાય. તો કે ના, ગમે એમ થાય મારી કથા સાંભળવી. તો એ કથા સંભળાવવા માટે ભગવાન કે મારે આખું જે આ જગત છે એનું વિસર્જન કરી નાખવું પડે, કોઈ સાંભળી ન દે એટલા માટે. તો કે એને બધાને સમાધિમાં સમાધિસ્થ કરી દીધું આખું જગત. એક પીપળાના ઝાડનું પોલ હતી, એમાં એક પોપટનું ઈંડું હતું, બચ્ચું નહોતું ઈંડું હતું. એ આ કથા ભગવાન કે હું કથા સંભળાવું, તમારે હોંકારો દેવાનો. તો કે બોલે કથા શરૂ કરી ગોળા નથી. માતાજી હોંકારો દેવા માંડ્યા. હોંકારો દેતા 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 માતાજીને ઊંઘ આવી ગઈ. અને આ મંત્રના કથાના પ્રભાવથી હવે ઈંડું હતું એ બચ્ચું થઈ ગયું, અને બચ્ચું માંડ્યું હોંકારો દેવા. કથા પૂર્ણ થઈ, ભગવાન આમ જવે છે તો માતાજી તો સુઈ ગયા છે. તો કે આ હોંકારો દેવા વાળો કોણ છે? જ્યાં જવે તો પોપટનું બચ્ચું ભગવાન એની પાછળ પડે છે. મંત્રનો પ્રભાવ જો બચ્ચું ઉડે છે પાછળ ભોળાના. ઉડતા ઉડતા એમ કે છે કે એ બચ્ચામાં એટલી શક્તિ આવી ગઈ હતી કે વેદ વ્યાસને ઘરેથી જે માતાજી હતા એ કાંઈ કામ કરી રહ્યા હતા, અને એમને આપણે જેને બગાસું આવ્યું એમ કે ને ઉભા કર્યું એને ખાવાનું મસર થઈને અંદર રહ્યા હતા. એમાંથી સુખદેવજીની ઉત્પત્તિ. આ સુખદેવજી 12 વર્ષ સુધી જન્મ ધારણ ન કરે. ભોળાનાથ ત્યાં ઉભા છે એમ કે બહાર નીકળ. એ તારી માતાજીને દુઃખ નહીં થતું હોય? તો કે મારી માતાજીને પૂછજો, હું સુખદેવ છું દુઃખદેવ. પણ તમારી આ માયા છે એને આંખના પલકારા જેટલું તમારી આ માયાને હંકેલી લો તો હું જન્મ ધારણ કરું. એ જન્મ હંકેલી લે છે ભગવાન માયા. અને સુખદેવજી જન્મ ધારણ 12 વર્ષની ઉંમર જેવું શરીર કરીને જન્મ ધારણ કરે છે. અને ઓર લાગે જ હોય ને ઓર ખંભેલીને હાલી નીકળે. જન્મ ધરીને ચાલ્યા એને લાગી હવે જન્મ ધરીને સુરત ચાલ્યા એને લાગી લાગી હતી પણ વહી કુઠમાંથી એને પાછા વાળ્યા. શું કામ ગુરુ મતા કે વહી કુઠમાંથી નમસ્કાર. ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ગવાયેલા ભજન, સંતવાણી, લોકડાયરા અને લોકસાહિત્યને ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ bhajansantwani.com અને એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન સંતવાણી MP3. આભાર.